હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ સ્કૂલ રાતાવાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 ત્રિકોણોનો 8મો ભાગ જોવા જઈ રહ્યા છીએ. પાછલા સ્વાધ્યાયમાં પાછલા વિડીયોમાં તમે સ્વાધ્યાય 6.3ના પ્રથમ બે પ્રશ્નનો ઉકેલ જોયો હતો, તો આજે આપણે તેના આગળના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને. ચલો સૌ પ્રથમ પ્રશ્ન છે આજે મારો પ્રશ્ન નંબર 3. મને પ્રશ્ન નંબર 3માં કહેવામાં આવેલું છે કે એક સમલંબ ચતુષ્કોણ ABCDમાં AD સમાંતર DC છે અને વિકર્ણો AC અને BD જો એકબીજાને એવું બિંદુમાં છેદે છે, તો ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો OAના છેદમાં OC બરાબર OBના છેદમાં OD. હવે આ સાબિતી ઓલરેડી આપણે સ્વાધ્યાય 6.2ના એક પ્રશ્નમાં કરી ચૂકેલા છે, પણ તેમાં આપણે ત્રિકોણની આપણે સપ્રમાણતાના પ્રમેયનો ઉપયોગ કરેલો હતો. અહીંયા મારે ઉપયોગ કરવાનો છે ત્રિકોણની સમરૂપતાનો. ચાલો તો તેના માટેનો ઉકેલ જોઈએ. તો સૌ પ્રથમમાં વાત કરું મારા પક્ષની, તો પક્ષમાં મને આપેલું છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં તમને આપેલું છે AB સમાંતર DC આપેલું છે અને AC તથા BD ઓ બિંદુએ છેદે. તો મને કીધું છે કે એ કયા બિંદુએ છેદે છે? ઓ બિંદુએ છેદે છે. હવે શું કીધું છે મને? તો સાધ્ય, મને જે સાબિતી કરવા કીધું છે તે શું છે? જો સાધ્યમાં કીધું છે કે મારે સાબિત કરવાનું છે OAના છેદમાં OC બરાબર OBના છેદમાં OD. હવે ધારો કે મેં આકૃતિ લઈ લો સમલંબ ચતુષ્કોણની, કંઈક આ રીતે આપેલી છે આપણને કે આ એક મારા પાસે સમલંબ ચતુષ્કોણ છે ABCD. આ A લઈ લઈએ, B લઈ લઈએ, C લઈ લઈએ અને D લઈ લઈએ. વિકર્ણો એકબીજાને ઓ બિંદુએ છેદે છે, એટલે આ રીતે મેં વિકર્ણ બનાવી દઉં અને તે કયા બિંદુએ છેદે છે? ઓ બિંદુએ. ચલો સાબિતી જુઓ, એકદમ સરળ સાબિતી છે, કંઈ વધારે કાર્ય નથી કરવાનું. મેં લઈ લઉં છું ત્રિકોણ OAB તથા ત્રિકોણ OCD માટે. આ બે ત્રિકોણ માટે સાબિતી કરું છું. સૌ પ્રથમ મેં લખી શકું છું કે ખૂણા ઓનું મૂલ્ય ખૂણા ઓ બરાબર થઈ જશે. એનું કારણ કયા કોણ આવે મારા પાસે? અભિકોણ. સામસામેના ખૂણાઓને આપણે શું કહીએ છીએ? અભિકોણ બની જાય છે. તો લખી શકો છો કે ખૂણો ઓ બરાબર ખૂણો ઓ છે. અને મારે જો લખવું હોય કે ખૂણો OAB એટલે કે આ ખૂણો આ વાળો તે સમાન થઈ જશે ખૂણો OCD થી. આ કયા કોણ બની જાય? તમારા યુગ્મકોણ. યુગ્મકોણ કેવી રીતે બને? કારણ કે મને આપેલું છે કે AB સમાંતર શું છે? DC. તો મેં લખી શકું કે આ અને આ ખૂણો શું આવે? સરખો. તે રીતે તમે આ ખૂણો અને આ ખૂણો પણ સરખો બતાવી શકો છો. તો અભિકોણની જગ્યાએ તમે આ બે ખૂણાઓની જોડ બતાવવા માંગો તો પણ તમે બતાવી શકો છો. ચાલો તો હવે પ્રમેય આવી ગયો આપણા પાસે કે બે ખૂણાઓ સમાન, તો ખૂખું પ્રમેય પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણો શું થાય? સમરૂપ. તો ખૂખું શરત મુજબ મેં લખી શકું કે ત્રિકોણ OAB જે છે તે સમરૂપ છે ત્રિકોણ OCD ને. હવે ત્રિકોણ સમરૂપ, તો અનુરૂપ બાજુ ગુણોત્તરમાં આવી જાય, માટે મેં લખી શકું છું OAના છેદમાં OC બરાબર OBના છેદમાં OD. તો જો મારી સાબિતી થઈ ગઈ મારી પાસે કે કેવી રીતે મેં કરી દીધું. તો એકદમ સરળ પ્રક્રિયા છે, તેમાં તમે આ પ્રતિ પ્રક્રિયાની પ્રક્રિયા કરી શકો છો. તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે આપણે આ સાબિતી કરીએ છીએ. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ મને આકૃતિ 6.36 એટલે નીચે આપેલી છે, તેમાં કીધેલું છે કે જો QR છેદમાં QS બરાબર QTના છેદમાં PR હોય અને ખૂણો A બરાબર જો ખૂણો B હોય, તો સાબિત કરો કે PQS અને TQR શું છે? સમરૂપ ત્રિકોણો છે. તે મારે સાબિત કરવાનું છે. ચલો મારે પક્ષની વાત કરું, તો પક્ષમાં મને આપેલું છે પહેલા તો જો કે QR છેદમાં QS બરાબર QT છેદમાં PR આપેલું છે, તથા મને આપેલું છે કે ખૂણો 1 બરાબર શું છે? ખૂણો 2. ચલો જે સાધ્ય છે, સાધ્યમાં મને કીધું છે કે ત્રિકોણ PQS એ સમરૂપ છે બતાવવાનો ત્રિકોણ TQR સાથે. ચલો તો સાબિતી ચાલુ કરીએ એના માટે. ચલો સાબિતીમાં જો શું કરવાનું છે મારે, સૌ પ્રથમ મેં લઈ લઉં છું ત્રિકોણ PQR માટેની. ચલો ત્રિકોણ PQR માટે મને આપેલું છે કે ખૂણો 1 બરાબર શું છે? ખૂણો 2 જો આવ્યો. આ ખૂણો 1 અને ખૂણો 2 ત્રિકોણ PQRમાં સમાન. તો માટે મેં લખી શકું છું કે જો A અને B સમાન ખૂણો છે, તો મેં લખી શકું છું કે PQ બરાબર PR થઈ જશે. તો કારણ શું આવશે? સમાન
ખૂણાઓની સામેની બાજુ સમાન આવે છે. નવમા ધોરણમાં આ કિસ્સો આવેલો જ હતો. તો પી ક્યુ વનના પી આર વનના સામે છે અને પી ક્યુ ટુના સામે છે, તો એક અને બે સમાન, તો તેમના સામસામેની બાજુઓ પણ શું થઈ જાય? સમાન થઈ જાય. તો પી ક્યુ બરાબર શું થઈ ગયું? પી આર થઈ ગયું. હવે જે મારે સાબિત કરવું છે તે ત્રિકોણ માટે જો મેં શું કરું કે હવે મને આપેલું છે, જો પક્ષ પરથી પી શું પક્ષ પરથી મને શું આપેલું છે તે જુઓ. મેં લખી શકું ક્યુ આર ના છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી ના છેદમાં પી આર આપેલું છે, પર પી આરની જગ્યાએ મેં પી ક્યુ લખી શકું, માટે મને શું મળશે જો? ક્યુ આર ના છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી ના છેદમાં પી ક્યુ મળી જશે, તથા ખૂણો ક્યુ બરાબર ખૂણો ક્યુ સામાન્ય. એટલે મેં શું કર્યું જો, મેં પહેલો ત્રિકોણ લીધો આયરો આ જો, અથવા તો તમે અહીંયા બતાવી શકો ત્રિકોણ માટે જો કે મેં અહીંયા લઈ લો બે ત્રિકોણ, કે ત્રિકોણ જે સાબિત કરવાના છે તે પી ક્યુ એસ તથા ખૂણા ટી ક્યુ આર માટે. તો પી ક્યુ એસ એટલે આ ત્રિકોણ થઈ ગયું અને ટી ક્યુ આર એટલે આ ત્રિકોણ થઈ ગયું. તો મારે આ બંનેની સમરૂપતા બતાવવાની છે. તો મેં શું કરી શકું જો, આ લખી શકું કે ખૂણો ક્યુ બરાબર ખૂણો ક્યુ સામાન્ય ખૂણો છે જો આલોકનો, તથા હમણાં સાબિત કર્યું કે જો ક્યુપીના છેદમાં ક્યુટી, આ પરિણામ નંબર એક લખી દો એના પરથી, જો ક્યુટીના છેદમાં ક્યુપી બરાબર ક્યુએસના છેદમાં ક્યુઆર આવી ગયું આ એક પરથી, તો માટે તમે લખી શકો બા ખૂબા. જો આપણે આ બાજુનો ગુણોત્તર આ ખૂણો અને આ બાજુનો ગુણોત્તર લીધો છે તો આપણને કઈ શરત મળે? બાખુબા શરત. તો બાખુબા શરત મુજબ તમે ડાયરેક્ટ લખી શકો છો કે ત્રિકોણ પી ક્યુ એસ એ સમરૂપ છે ત્રિકોણ ટી ક્યુ આર. તો આ રીતે તમે ડાયરેક્ટ શરત લખી શકો છો કે પી ક્યુ એસ સમરૂપ થઈ જશે ટી ક્યુ આર. તો સરળ રીતે તમે આ બધી પ્રક્રિયાને સમજાવી શકો છો. ઠીક છે, ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપેલો છે કે ત્રિકોણ પી ક્યુ આર ની બાજુઓ પી આર અને ક્યુ આર પર બે બિંદુઓ એસ અને ટી આવેલા છે. ચલો પહેલા તો મારા પાસે આકૃતિ નથી એટલે મારે આકૃતિની રચના કરવી પડશે. તો મેં સૌ પ્રથમ બનાવી દઉં અહીંયા ત્રિકોણ પી ક્યુ આર, પી ક્યુ અને આર. ચલો પી આર પર આવેલું બિંદુ કયું છે મારા પાસે? એસ. અને ક્યુ આર પર આવેલું છે બિંદુ ટી. હવે મને કીધું છે કે ખૂણો પી એટલે કે આ ખૂણો એ આર ટી એસ એટલે કે મારે પહેલાં આને જોડવું પડશે અને આને સમાન છે. જો પી ક્યુ આર અને આર ટી એસ નું છે સમાન ખૂણા છે, તો સાબિત કરો કે આર પી ક્યુ ત્રિકોણ એ સમરૂપ છે આર ટી એસ ને. ચાલો પક્ષમાં જોઈએ. પક્ષમાં તમે લખી શકો છો ત્રિકોણ પી ક્યુ આર માં એસ એ પી આર પર પરનું તથા ટી એ ક્યુ આર પરનું બિંદુ છે. એસ એ પી આર પરનું, લખી દઈએ પાછું આપણે, પી આર પરનું ક્યુ આર પરનું બિંદુ છે. સાધ્ય અને સોરી બીજું આપેલું છે કે ખૂણો પી બરાબર ખૂણો આર ટી એસ. ચલો સાધ્ય આપણને આપેલું છે કે ત્રિકોણ આર પી ક્યુ સમરૂપ થવું જોઈએ ત્રિકોણ આર ટી એસ સાથે. ચલો સાબિતી લઈ લઈએ આપણે પાછી અહીંયા સાબિતી. તો જે ત્રિકોણ લેવાના તે ત્રિકોણ માટે લઈ લો કે ત્રિકોણ આર પી ક્યુ તથા ત્રિકોણ આર ટી એસ માટે. એટલે મેં આ બે ત્રિકોણ લીધા આર પી ક્યુ અને આર ટી એસ. ચલો મેં જોઉં શકું છું કે આર પી ક્યુ એટલે કે આ ખૂણો અને આર ટી એસ માં આ ખૂણો શું આવે? સમાન. એટલે મેં લખી શકું કે ખૂણો આર બરાબર ખૂણો આર આવે અને શરત શું આવવાની? સામાન્ય ખૂણો. કયો ખૂણો આવવાનો? સામાન્ય ખૂણો. અને મેં આ લખી શકું જે આપણે આપેલું છે કે ખૂણો પી આર પી ક્યુ માં ખૂણો પી બરાબર ખૂણો કયો છે મારા પાસે? આર ટી એસ છે. આ પક્ષમાં જ છે તમારા પાસે, તો માટે તમે લખી શકો કે પાછા બે ખૂણા શું થઈ ગયા? સમાન. તો ખૂકુ શરત મુજબ મારે ખૂકુ શરતનું પાલન કરવાનું છે. તો મેં લખી શકું છું ખૂકુ શરત મુજબ
मैं लखी सकूँ छू के त्रिकोण आर पी जे क्यू छे ते समरूप थई जशे ते त्रिकोण आर टी एस। तो आ रीते मैं खूब सरळताथी साबित करी शकूँ छू। आमां जो खूखू प्रमेय बाखूबा प्रमेय आ बधा प्रमेयनो उपयोग थाय अहींया साबितीकरण माटे, एटले आ प्रमेय केवी रीते वपरावानो छे तेनी तमने आइडिया होवी जोईए, तो तमे आ प्रक्रियाना प्रकारना प्रश्नोने ઉકેલ મેળવી શકો છો। તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કેવી રીતે કરીશું। ચાલો આગળ વધીએ છઠ્ઠા પ્રશ્ન તરફ। ચલો છઠ્ઠો પ્રશ્ન મને આપેલો છે જો આકૃતિમાં, કે આકૃતિ 6.37 દર્શાવ્યા પ્રમાણે જો ABE એકરૂપ હોય ACD થી, તો સાબિત કરો કે ADE સમરૂપ છે ABC થી। ચલો મને આ પક્ષમાં શું આપેલું છે જો પાછું અહીંયા કરીએ, પક્ષમાં મને આપેલું છે ત્રિકોણ ABE એ એકરૂપ છે ત્રિકોણ ACD થી, ABE સમરૂપ છે ત્રિકોણ ACD થી। ચલો સાધ્ય જે મારે કરવાનું છે તે જો, સાધ્યમાં કરવાનું છે કે મારે ત્રિકોણ ADE એ સમરૂપ થાય કોનાથી, આખા ત્રિકોણ ABC થી। ચલો સાબિતી ચાલુ કરીએ એના માટે, રચના વચના તો કંઈ કરવાની નથી, અહીંયા ડાયરેક્ટ સાબિતી ચાલુ કરીએ આપણે। તો સાબિતીમાં જો કે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD માટે આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો A જ આવવાનો છે સામાન્ય, ખૂણો B બરાબર ખૂણો C થઈ જશે, અને ખૂણો E બરાબર થઈ જશે ખૂણો D। ખૂણો E પાછો કેવી રીતે તમારા માટે અલગ અલગ કિસ્સા આવશે તે તમારે ધ્યાન રાખવાનું છે। અને બાજુ ગુણોત્તરમાં આવે તો તમે લખી શકો છો AB ના છેદમાં AC બરાબર AE ના છેદમાં AD। મેં ખાલી આ ગુણોત્તર લીધો છે જે મને કામ આવવાનો છે, AB ના છેદમાં AC બરાબર AE ના છેદમાં BD। ચલો હવે મેં અહીંયા ચોકડી ગુણાકાર કરું, અને કેવી રીતે કરું તે જુઓ મારા પાસે। તો મેં AB ને નીચે લઈ જાઉં છું અને AD ને અહીંયા લઈ જાઉં છું, તો જો તો મેં આને આ રીતે લખું, તો જો મારા પાસે શું આવે તે જોવાનું છે કે AB અને AD મને સાથે જોઈએ છે અને AC અને AE મને સાથે જોઈએ છે, તો કંઈક મેં એવું કરું કે જેનાથી મારા પાસે ગુણોત્તર આવી જાય। તો AB ના છેદમાં AE અને AD અને AC આ બે વસ્તુ મારે કંઈ એવી રીતે લાવવાની કે જે મેં એનો સિમ્પલ સાદુરૂપ આપી શકું છું। જો ABE ACD છે, જો તો AB બરાબર પહેલાં તો થાય જો આવું થાય ગુણોત્તર મેળવવા માટે પહેલાં તો મેં અનુરૂપ બાજુઓ સમાન લખી દઉં, તો મેં આ લખી શકું છું કે AB બરાબર AC છે તથા AB બરાબર AC છે તથા મેં લખી દઉં કે AE બરાબર AD છે। આ પરિણામ નંબર એક છે। હવે આને મેં શું કરું, આ રીતે લખી દઉં ચાલી જાય, AB ને મેં લખી દઉં છું AD બરાબર AE, તો પણ કંઈ વાંધો નહીં આવે। આ થઈ ગયું સમીકરણ નંબર બે। હવે બે ને એક વડે ભાગતા તો મને મળશે AD ના છેદમાં AB મળી ગયું, જો અને અહીંયા મળી ગયું મને AE ના છેદમાં AC। તો મને મળી ગયું જો AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC। તો હવે મેં ત્રિકોણ લઈ લો કે ત્રિકોણ ADE તથા ત્રિકોણ ABC માટે, ચલો પહેલાં તો મેં લખી શકું કે ખૂણો A બરાબર શું છે, ખૂણો A આ બંનેમાં સામાન્ય ખૂણો આવે ત્રિકોણમાં, તથા આપણે હમણાં સાબિત કર્યું કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC થઈ ગયું। એટલે તમે લખી શકો કઈ શરત મુજબ, કે બાખુબા શરત મુજબ તમે લખી શકો છો કે ત્રિકોણ ADE જે છે તે સમરૂપ છે ત્રિકોણ ABC થી। તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી આ સાબિતી કરી શકો છો કે કેવી રીતે તમે આ પ્રશ્નોનો જવાબ મેળવો છો। તો આજનો વિડીયો આપણે આ જ પ્રશ્ન સાથે પૂર્ણ કરીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્ન સાથે ફરીથી મળીશું। થેન્ક યુ વેરી મચ।